હવે આગળ વાત કરીએ તો લુણાવાડાની. લુણાવાડા ખાતે પોઝિટિવ હોમ આઇસોલેટ દર્દી પોતાના ઘરે ગેરહાજર મળતા લુણાવાડા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશભાઈ બારોટની સૂચનાને અનુસંધાને લુણાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ-19 પોઝિટિવ આવેલા દર્દીઓને આરોગ્ય વિભાગ તેમજ સરકારશ્રીની કોવિડ-19ની ગાઈડલાઇન્સ મુજબ જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે અને તેને આંશિક લક્ષણ હોવાથી 14 દિવસ માટે હોમ આઇસોલેટ કરવા માટેની ફરજ કરવામાં આવી છે તેવા દર્દીઓને પોલીસ વિભાગ દ્વારા હોમ આઇસોલેટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે ત્યારે લુણાવાડાની ગણેશ સોસાયટી વિસ્તારમાં રહેતા પોઝિટિવ દર્દી મયુરકુમાર હિતેશસિંહ સોલંકી જેઓ પોતાના ઘરે હોમ આઇસોલેટ કરેલ હોવા છતાં તેમના ઘરની મુલાકાત કરતા તેઓ પોતાના ઘરે હોમ આઇસોલેટ ન હોવાનું માલુમ પડેલ છે તેમજ બજાર ફરતા અન્યત્ર વ્યક્તિને પણ ચેપ લગાવવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે એવામાં તેઓએ સરકારશ્રીની ગાઈડલાઇનનો ભંગ કરેલ છે ત્યારે લુણાવાડા પોલીસ દ્વારા તેમના પર ગુનો દાખલ કરી ઇપિકો કલમ 269 તથા એપિડેમિક એક્ટ 1897ની કલમ 3(1) મુજબ એફઆઈઆર નંબર 0394/2021 ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે પોલીસ દ્વારા લુણાવાડા તેમજ અન્ય ગામડાઓમાં સઘન અને ઘનિષ્ઠ ચેકિંગ કરી પોઝિટિવ ઘરની તપાસ શરૂ કરતા અન્ય દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમિન કોઠારી, ZSTV, મહીસાગર. લુણાવાડા ટાઉન વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-19 અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવેલ છે અને તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવેલ હોવા છતાં પણ પોતે એનકેન પ્રકારના બહાના બનાવી સરકારની કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરી જાહેર વિસ્તારમાં ફરતા હોય અને તેઓને ચેક કરતા ઘરે હાજર મળી આવેલા હોય એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગઈકાલે ટાઉન વિસ્તારમાં ગણેશ સોસાયટીના એક રહીશ સોલંકી મયુરસિંહ હિંમતસિંહની તપાસ કરતા તેઓ પણ પોતે ગેરહાજર મળી આવેલ જેથી તેઓની વિરુદ્ધમાં અત્રેના લુણાવાડા પોસ્ટેમાં IPC 269 એપિડેમિક એક્ટ 3(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ રીતે કોરોના પોઝિટિવ હોય અને સરકારશ્રીની ગાઈડલાઇનનો ભંગ કરી અને જાહેરમાં ચેપ ફેલાવવાની નીકળનાર દર્દીઓની માહિતી મેળવી